માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળમંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવથી શરૂ કરું છું. સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા અંગે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લોકોની બિનજરૂરી અવરજવર ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો યોગ્ય કારણ વગર બહાર ફરતા મળી આવશે તો આવા લોકોના વાહન જપ્ત કરવામાં આવશે. ટુ વ્હીલર વાહન ઉપર એકથી વધુ લોકો અને ચાર વ્હીલર વાહનમાં બેથી વધુ લોકો મુસાફરી ના કરે તેવી કેન્દ્ર સરકારની પણ ગાઈડલાઈન છે. મોટરસાઇકલ ઉપર એકથી વધુ અને ગાડીમાં બેથી વધુ લોકો જતા મળી આવે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુ લેવા માટે નીકળતા લોકોએ પણ ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી લેવું જ જોઈએ. જ્યાં વધુ ભીડ થઈ રહી છે તેવી માહિતી મળે ત્યાં તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. નાગરિકોને પણ અપીલ છે કે જ્યાં ભીડ થવાથી અથવા લોકડાઉન ભંગ થવા અંગેની કોઈ બાબત ધ્યાને આવે તો 100 નંબર ઉપર અથવા પોલીસ કંટ્રોલ રૂમના નંબર ઉપર ફોનથી માહિતી આપે જેથી આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. 100 નંબર ઉપર લોકડાઉન અંગેની જે ફરિયાદો મળી છે તે સંદર્ભે પણ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે 100 નંબર ઉપર આવેલ કોલ આધારે રાજ્યમાં લોકડાઉન ભંગ અંગેના 29 ગુનાઓ દાખલ કરવામાં આવેલો છે. લોકડાઉનના અમલ માટે ડ્રોન, સીસીટીવી અને ANPR સર્વેલન્સ તો રાખવામાં આવે જ છે, પરંતુ IB દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે અને જ્યાં લોકડાઉનનો ભંગ થતો ધ્યાને આવે છે ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરીને તે કાર્યવાહી કરાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવેલ છે. જ્યાં જણાય ત્યાં પોલીસ ખાનગી વાહનોમાં પણ પેટ્રોલિંગ કરી રહી છે. ઉપરાંત સાંકડા અંદરના વિસ્તારોમાં મોટરસાઇકલ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પવિત્ર રમઝાન માસ સંદર્ભે અગાઉ અપીલ કરી છે તેમ લોકોએ ધાર્મિક સ્થાન સહિત કોઈ સ્થળે ભેગા ન થાય. પોલીસ ધાર્મિક સ્થાનો ઉપર ડ્રોન સહિત માધ્યમોથી નજર રાખી છે. જો લોકડાઉન ભંગની બાબત ધ્યાન આવશે તો ગુનો દાખલ થશે. કોરોના સંક્રમણ રોકવા માટે કામગીરી કરી રહેલા સરકારી કર્મચારીઓ ઉપર થયેલ હમલાના વધુ 4 બનાવો સંદર્ભે પાસા હેઠળ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં 22/4 પોલીસ ઉપર હુમલાનો 1 ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં સામેલ આરોપીઓ ગઈકાલે પાસા કાયદા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેવી જ રીતે પાટણના વાઘડોળ ખાતે 4/4 રોજ GRDના 1 જવાન ઉપર હુમલોનો બનાવ બનેલ હતો, જેમાં સામેલ આરોપીઓએ પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. અન્ય એક બનાવ રાજકોટ શહેરનો છે, જેમાં 19/4/2020 રોજ પોલીસ જ્યારે 2 આરોપીઓ ધરપકડ કરીને લઈ જઈ રહી હતી ત્યારે અમુક લોકો દ્વારા હુમલો કરીને કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવામાં આવેલ હતો. આ બનાવમાં સામેલ 2 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતા ગઈકાલે તેમની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે. 4થો બનાવ ભરૂચ જિલ્લાનો છે, જેમાં કાવી પોલીસ સ્ટેશનમાં 28/3 રોજ પોલીસ ઉપર હુમલાનો 1 બનાવ બનેલ હતો. એમાં સામેલ 5 આરોપીએ આજે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ દિન સુધી કુલ 13 ગુનાઓમાં 35 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ
5,336 વાહનો મુક્ત કરવામાં આવેલ છે અને હાલ સુધીમાં કુલ 1,09,272 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 33 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં 60 લોકોની ધરપકડ થઈ છે અને રાજ્યમાં આજ સુધીમાં આવા 257 ગુનામાં 444 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારની અફવાઓને પણ ગંભીરતાથી લઈને કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી 376 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 8,547 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 17,190 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે 79 ગુનાઓ દાખલ કરીને 100 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 1,629 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 2,569 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 20 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં આવા 457 ગુનાઓમાં કુલ 8,076 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા કુલ 37 એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલી છે. ગઈકાલે એએનપીઆરના એનાલિસિસથી કુલ 50 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 480 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 104 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 757 ગુનાઓ દાખલ થયેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 28 ગુનાઓ અને આજ દિવસ સુધીમાં 303 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2,263. ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગ ગુનાઓની સંખ્યા 991. અન્ય ગુનાઓ 413. ગઈકાલના કુલ ગુના 3,667. આરોપી અટક કરેલાની સંખ્યા 4,500. જપ્ત કરેલ વાહનોની સંખ્યા 3,599.